આજની વાર્તા કાં તો મદદની ચીજ સાંભળો અથવા પ્રત્યાઘાત માટે તૈયાર રહો. મિત્રો, આ વાત એક ચોક્કસ સમાજના એક પ્રતિબિંબની ભૂમિકા છે. આજે સમાજની અંદર અનેક માણસો પોતાને મદદ માટે ચીસો પાડે છે, પણ એ ચીસો જે લોકો મદદ કરી શકે એવા છે એ લોકો સાંભળતા નથી. આખરે થાકી જાય છે, હિંમત હારી જાય છે, પણ અહીંયા એ જે ચીજ સાંભળતા નથી એને એક ઉદાહરણ આપવા માટેની એક વાર્તા મારે તમને કહેવી છે. એક ખૂબ મોટા ધનવાન માણસ જેની પાસે અબજોની મિલકત કદાચ હોય, નવી ગાડી ખરીદે છે ઊંચી કિંમતની. થોડાક જ વખતની અંદર કોઈ એક ગામથી થોડે દૂર આગળ એ ગાડી લઈ અને એકલા નીકળે છે અને બરોબર થોડેક દૂર જાય છે ક્યાં દૂરથી એક ઈંટ એ ગાડી ઉપર કોઈએ મારી, એટલે ઈંટ એટલી જોરથી લાગી કે ગાડીના પાછળનો કાચ છે એ સંપૂર્ણ તૂટી ગયો. નવે નવી ગાડી, એ ભાઈ તરત જ નીચે ઉતરે છે અને એમ થાય છે કે આ ઈંટનો કા કોણે કર્યો, અને જઈને તપાસ કરે છે તો એક 10-12 વર્ષનો છોકરો એ ત્યાં ઊભો હતો અને એણે ઈંટનો કા કર્યો હતો. એટલે તરત જ જાતા વેદ પેલો માણસ છે એને એકદમ બે લપાટ મારી કે તને ખબર નથી પડતી આ ગાડી કેટલી કિંમતની છે, એક ઈંટનો ઘા કરીને તે મારી કાચને આખી તોડી નાખી. ત્યારે એ છોકરો રોતા રોતા એમ કહે છે કે હું અહીંયા 3 કલાકથી ઊભો છું, મારો નાનો ભાઈ વ્હીલચેરમાં હું એને લઈ જતો હતો, પણ એ વ્હીલચેરનું વ્હીલ એક ખાડામાં ખૂંચી જવાને કારણે વ્હીલચેર ઊંધી થઈ ગઈ અને મારો ભાઈ કે જે વિકલાંગ છે એ એકદમ ઊંધો પડ્યો છે. હું એને ઉપાડી શકી અને ફરીવાર વ્હીલચેરમાં મૂકી શકું એ સ્થિતિમાં નથી, મારી એટલી તાકાત પણ નથી અને એનું થોડું વજન પણ વધારે છે, અને એટલા માટે હું અહીં રોડ ઉપર કેટલાય વાહનોને હું રાડ પાડું છું કે થોડીક વાર ઊભી રાખો, મને મદદ કરો, મને મદદ કરો, પણ આ 3 કલાકમાં એક પણ વાહન ઊભું ન રહ્યું. મને એમ થયું કે આ 3 કલાકમાં મારો ભાઈ મરી જશે, એ કાદવ જેવી વસ્તુમાં પડ્યો છે, એટલે મને એમ થયું કે હું પથ્થરનો ઘા કરું, ઈંટને અને ઈંટનો ઘા કરું તો કદાચ એવું બની શકે કે ગાડીવાળા સાંભળતા ન હોય તેને ખ્યાલ આવે. એટલે મેં ઈંટ ઉપાડી અને તમે નીકળ્યા ત્યારે પહેલાં મેં અવાજ કર્યો તોય તમે ગાડી રોકી નહીં, અને ગાડી ન રોકે એટલે મેં તરત જ કા કર્યો ચોસી અને તમારા કાચને મેં તોડી નાખ્યો. મારો ઈરાદો તમારી ગાડીના કાચને તોડવાનો નહોતો, મને તમારી ગાડીને ઈંટ મારવા માટેનો લેસ માત્ર રસ નહોતો, પણ હું 3 કલાકથી અહીંયા ઊભો છું, રાડું નાખું છું, એક પણ ગાડી કોઈ ઊભી રાખતી નથી, એટલે પછી મને એમ થયું કે મારે હવે કંઈક રસ્તો બતાવવો તો જ આ લોકો ઊભા રહેશે, અને એ કારણસર મેં ઈંટ મારી અને આ પાછળને કારણે તમે ચાલો હું મારા ભાઈને તમે બતાવું અહીંથી માત્ર થોડેક જ નીચે ખાડામાં છે. એ માણસ જાય છે, ખાડામાં એનો ભાઈ ઊંધેમાંથી પડ્યો હતો અને એણે ઉચકી અને પછી ફરીવાર વ્હીલચેરને સીધી કરી અને એને બેસાડે છે. પછી પેલો ધનવાન માણસ એમ કહે છે કે ભાઈ, તે મને એક ચોક્કસ પ્રકારનું એક શિક્ષણ આપ્યું અને એ શિક્ષણ એવા પ્રકારનું હતું કે હું મદદ કરું અને મારી મદદની ચીસ કોઈ ન સાંભળે તો એનો પ્રત્યાઘાત, એટલે પ્રત્યાઘાતને કારણે પથ્થર મારે, ઈંટ મારે, તોડી નાખે ગાડીને, તો એ પ્રત્યાઘાત સહન કરવાની મારી તૈયારી રાખવી જોઈએ. સમગ્ર સમાજને એક દિશા બતાવી કે કોઈ પણ માણસ તમારી મદદ માટે રાહ જોઈ રહ્યું હોય, કોઈ પણ માણસ તમે મદદ માટે તમારી પોતાની અપેક્ષા રાખતા હોય તો તમે એને અવગણના કર્યા સિવાય
તમે તમારા વાહનને અથવા તો તમારી જાતને ત્યાં ઊભી રાખો અને મદદ કરો, અને જો તમે મદદ નહીં કરો તો સમાજ તમને જે પ્રત્યાઘાત આપશે, તમારી વસ્તુને તોડી નાખશે, તમારી કોઈ વાહન હશે તો વાહન ઉપર ઘા કરશે, એને માટે તમારે તૈયાર રહેવું જોઈએ. અને એ અનુસંધાને એ માણસ હતા ત્યારે એણે નક્કી કર્યું કે આ જે પાછળનો કાચ છે એમાં જે ખરેખર થોડી તડો પડી છે એ મારે હવે રિપેર કરાવવી નથી, અને કાયમ માટે હું જોઈશ કે હું મદદ માટે ઊભો રહ્યો નહોતો એટલે આ પ્રકારની પરિસ્થિતિ આવી. એટલે જીવનમાં હું ક્યારેય બીજી વાર ભૂલ ન કરું, એટલા માટે આ બરોબર કાચ તૂટેલો છે હું એમ નમ રાખું છું. અને મને જે લોકો પૂછે છે કે તમારી આવી સારી ગાડી છે છતાં આ કાચ કેમ બદલતા નથી, ત્યારે હું એને એમ કહું છું કે આ મારા પોતાની ભૂલ છે, એ ભૂલ મને દેખાય એટલા માટે હું બદલતો નથી. સૌ કોઈ આ વાતને સમજો અને જીવનમાં ખૂબ આગળ વધો એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.